કરવાનો દીકરો છે અને ઈ જવાન દીકરો છે, સમજદાર દીકરો છે, તો પછી ઈ કામ કરે ને તમારે છે ને માળા ફેરવાય ખાટલા ઉપર બેહીને. એ છે ને આખી જિંદગી કામ કર્યું છે ને એટલે ખબર નહીં કેમ, પણ બેય રહેવું તો ગમે જ નહીં. તો તમારો સ્વભાવ જ એવો છે. મારા ભાઈ એમ જ હતા. હા, અમે નાનપણમાં હતા ને અમે બધા એ નદીમાં નાવા જતા, ગિલ્લી ડંડા રમતા, પણ બસ ઈ તો એનું ઓલું સોપડી વાસા કરે બહાર જ ન નીકળાય. હા, ઈ પહેલેથી જ એવા હતા. હું ઈ મારા ભાઈ અને અમે બી એક જે ગામડામાં, આ ગામડામાં કઈ મોજ કરી છે, આ ગામડું તો હજી મને યાદ આવે. એ તમારા ભાઈ ને તમે બે લંગોટિયા દોસ્તાર હતા. લ્યો ને અત્યારે મારે દેહીમાં જો કે સુખ શાંતિ છે, બહુ મળે, બહુ એટલે બહુ હું રૂપિયા કમાણો છું. હા, પણ અત્યારે જ્યારે હું એસીમાં બેઠો ને એ પલંગ ઉપર ટેસથી બેઠો ને ત્યારે મને એ જે ગામડામાં જે હું ધૂળમાં બેઠો હતો ને એવી મજા નથી આવતી. જો એમાં એ ન જ આવે, આપણું વતન ઈ વતન ને ગામડું ઈ ગામડું. બહુ મહત્વની વાત કરવી છે. કયો ને? તમારો દેવાંગા એ શું કરે છે? વાડીએ જાય છે આ રામુ કાકાની. તો પછી મારા ભાઈ એને એટલું બધું ભણાવ્યો શું કામ? કોલેજના 3 વર્ષ રહ્યા, આપણા ગામમાં ખાલી 10 લગી જ નિહાળ હતી, અને પછી એને ઠેઠ આપણે શહેરમાં મોકલતા અમરેલી, અને પછી કોલેજે ન્યા કરાવ્યું, એમાં કેટલો એને ખર્ચો કર્યો. હું આ વાડી એક કામ કરવા હાટું જ એને ભણાવ્યો. એવું નહીં ભાઈ, એ ભણ્યો ગણ્યો એ તો સાચું, પણ સાચું કહેજો આ ગામડામાં બીજું શું કામ મળે ખેતીવાડી સિવાય? જો એ આયા ના રહે ને તો એનું ભવિષ્ય શું? એની કરતાં એ શહેરમાં આવે ને તો કાંઈક એનું ભવિષ્ય બને, કાંઈક આગળ વધે, અને પછી કાલ સવારે એના લગ્ન કરવાનો સમય આવશે. તો અત્યારે ખબર છે આ જમાનો અત્યારે કેવો છે, ગામડામાં કોઈ છોકરી આપે છે? નરેશભાઈ તમે જે કહો એ, પણ સાચું કહેજો, ખેડૂતનું ભાવિ હું? આ ખેતર, વાડી અને ગામડું, એના સિવાય ક્યાં જાય એ કહો મને. કેમ, શહેરમાં ન જવાય? ના, ખેડ બહારના રાજ્યમાંથી બધા આવે, યુપીથી, બિહારથી બધા આવે છે, તો પછી આપણે તો આ ગુજરાતમાં, ગુજરાતમાં સિવી. એ બધી વાત તમારી સાચી, પણ મને એ કહો કે ગામડાનું ભણતર શહેરમાં હાલે ખરું? બધું હાલે, જો તમારે મોકલવું હોય તો બધું હાલે. અરે હસોડો ભણેલો ન હોય ને તો હાલે. અરે મેં એને છે ને આ વાત માટે ઘણી વાર કીધું. મેં કીધું બટા આઈને આઈ શું છે, કાંઈ નથી, તું તારે શહેરમાં જા ને નોકરી કર, તો એ બિસારો જો નિમાણો થઈ જાયશ કે બા મારું ત્યાં કોણ, હું ત્યાં જઈને કરું હું. બસ કરી દીધો ને મને પારકો. અરે નરેશભાઈ આમ કા તમે ગુસ્સે થાવ છો? એ એમ કે મારું ત્યાં કોણ, તો તમારે એમ ન કહેવાય તારો નરેશ કાકો ત્યાં ગુડાણો છે, એ આપણો છે, એમ ન કહેવાય તમારે, એમ બોલે તમે. નરેશભાઈ મને ખબર હતી, પણ જ્યાં સુધી તમે ન કહો ત્યાં સુધી મારી જીભ કેમ ઉપડે? એ છે ને આ મારું ઘર છે ને અહીંયા શહેરમાં, એ તમારું જ ઘર છે, અને મારા ભાઈ અને હું બે ખબર છે મિત્ર, અને અમારે એનો છોકરો હોય કે મારો છોકરો હોય, અમારે બેને એમ જ કહેવાય કે અમારા છોકરા છે, એમ જ અમે રાખવી. નરેશભાઈ મને ખબર જ છે, તમે બે અવડા અવડા હતા ને ત્યારે એકબીજાના ઘરે ખાઈને મોટા થયા છો. તમે પારકું નથ રાખ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? આવ બેટા, એ બે સાઈ કાકા પાસે બે. બેઠો કાકા, તમે શહેરમાં છો એ વાત તો સાચી છે, પણ અહીંયા મારી બાનું કોણ? હા, એમની તો ઉંમર થઈ ગઈ છે, અને કદાચ અહીંયા ગામડે એમને કઈક થઈ ગયું તો
તો પછી એની સેવા કોણ કરશે? મારું શું કહેવાનું, તું અત્યારે એકલો આય અને પછી તું ત્યાં પગભેર થઈ જાય ને અને તારા લગ્ન બગન બધું થઈ જાય ને પછી ત્યાં તારા બાને તેડાવી જાય ને, બાકી તું આયા રહે ને તો કાંઈ નહીં થાય. દેવલા, તું મારી ઉપાધિ કરમાં. હવે આ કાકા જેવો આધાર તને ક્યાંય ન મળે એ લઈ જાય છે ને, તો કરને વિચાર બટા, મારી બહુ ઉપાધિ ન કરતો બસ. નહીં બાપ, આમ તમને એકલા મૂકીને જવાનું મારું મન નથી માનતું. હું શહેરમાં નહીં જાઉં. તું નહીં જા ને તો હું ખાવા પીવાનું હાથથી બંધ કરી દઉં છું. બસ નહીં જાતો એ નરેશભાઈ, ન થવાનું. જાઓ તમે તમારે. કામ કરતા હતા, એ પગભેર કામ કરતા હતા. હવે આવું મારે જો કામ કરી શકતા હોય તો એને ઘરનું બધું કરી શકે. પણ કાકા, તમે જ વિચારો ને કે મારી જેવા બધા છોકરાઓ જો શહેરમાં જઈને નોકરીઓ કરશે, ધંધાઓ શરૂ કરશે, તો અહીંયા ખેતીવાડીનું શું? ખેતીવાડી કોણ કરશે? અને આમ પણ શહેરમાં જે અનાજ આવે છે, જે કંઈ પણ તમે લોકો ખાવ છો, એ બધું ક્યાંથી આવે છે? અમે લોકો અહીંયા મહેનત કરીએ છીએ ત્યારે જ આવે છે ને, એટલે ખેતીમાં પણ અમારા જેવા લોકોની જરૂર છે. ખેતી તો જો આપણે હશું કે નહીં હોય, ખેતી તો ખેતીના ટાઈમે થવાની જ છે. પહેલાં ખેતી થતી હતી તો હું અત્યારે નથી થતી, અત્યારે બધા શહેરમાં આવી ગયા તો ખેતી તો થાય જ છે. ખેતી તમે ક્યાંય અટકી નથી રહેતી, બધાને બધી જરૂર છે. સમજા? દેવલા, તું જે કહેશ ને એ વાતે સાચી છે, પણ જે નથી ભણેલા ગણેલા, જેનું શહેરમાં કોઈ નથી, એ લોકોએ તો અહીં રહ્યા વગર છૂટકો નથી, એટલે ખેતી સંભાળશે. કંઈ તારા એકના ગયાથી અહીં ખેતી નહીં અટકી જાય, અને હું બેઠી છું ને, તું કેમ ઉપાધિ કરશ? અને આમ જો મારે છે ને ત્યાં કોઈ સંભાળવાળો નથી. મારે છે ને માણસો તો મને શહેરમાં ઘણા મળી રહે, પગાર દેવી તો આમ જો મોટો મોટો આઈએસ અધિકાર હોતે મળી રહે, રૂપિયા દેવી ને તો. પણ મારે માણસ નથી જોતો, મારે વિશ્વાસ જોવે છે. વિશ્વાસ, અને એ વિશ્વાસ હું તારામાં જોઉં છું. વિશ્વાસ માણસ હોય ને તો મારે કઈ ઉપાધિ નહીં. એટલે હવે એક કામ કર, તારે કઈ દલીલ નથી કરવી, તું જા અને થીરો બેલો તૈયાર કરીને અત્યારે જ આવે મારી યાર. ઠીક છે, હવે તમે લોકો જીદ કરો છો તો હું શહેરમાં આવવા તૈયાર છું. પણ હા કાકા, હું 4-5 દિવસ ત્યાં રહીશ, અને મને ફાવશે તો ત્યાં રહી, નકર અહીં પાછો આવતો રહીશ. હા તો કાંઈ વાંધો ને, 4-5 દિવસમાં તને ન ફાવે તમે ત્યારે ઉયો છે. બસ સારી, હા ઠીક છે કાકા. આવી જાય ને પછી તમે તાર મારી ઉપર છોડજો, એને આવવા જ નહીં દો. બસ બસ લ્યો, અને છે ને આઈની ઉપાધિ તો એને કરવા જ ન દેતા. આઈનું તો બધું હું આછવી લઈશ, અને આ જો આજુબાજુ વાળા છે ને ફળિયા વાળા, બધા મને સાથ દે એવા છે. તમારે તી ઉપાધિ નથી, મને છોકરાની ઉપાધિ છે. હા, એ હું અહીં બેઠી હોઉં ને તોય બધા આવકલો કરતા જાય. બોલો, હાલો હવે તૈયાર થાય, એ આવે ને તૈયાર થાય એટલે અમે જ આવી. હા હા, જાઓ તમે તમારે.